मोटा महत्वना समाचार हाल प्राप्त थई रह्या छे। जे प्रकारे अल्पेश कथेरियानी मुक्ति माटे काले राजकोटमां एक महत्वनी बैठक मळवा जई रही छे, जेमां हार्दिक पटेल अने दिनेश बांभणिया खोडलधाम खाते हाजर रहेवाना छे, जे आ खोडलधामना चेरमेन नरेश पटेल साथे बन्ने आगेवानो मंत्रणा करवाना छे। મહત્વનું છે, એક તરફ હાર્દિક પટેલ કોંગ્રેસનો સ્ટાર પ્રચારક પણ છે, જો કે હાર્દિક પટેલે પ્રચાર પડતો મૂકીને ગુજરાત આવ્યો છે અને આવતીકાલે ખોડલધામ ખાતે રહેશે અને ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરવાની છે। કાલે બપોરે રાજકોટ ખાતે આ બેઠક યોજાવા જઈ રહી છે। 3:30 વાગે મળનારી આ બેઠક ઉપર સૌની નજર રહેવાની છે। રાજ્ય સરકારને રજૂઆત કરવા માટે નરેશ પટેલને હવે આગળ કરવામાં આવશે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાને જોડાયા છે। દીપકજી, મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે અલ્પેશ કથેરિયાની મુક્તિ માટે રાજકોટમાં આવતીકાલે મહત્વની બેઠક મળવા જઈ રહી છે। બિલકુલ જિજ્ઞાસા, હું આપને જણાવી દઉં કે અલ્પેશ કથેરિયા લાંબા સમયથી સુરતની જેલમાં બંધ છે। લોકસભાની ચૂંટણી દરમિયાન પણ અનેક જગ્યાએથી માંગણી થઈ હતી કે અલ્પેશ કથેરિયાની મુક્તિ તાત્કાલિક થવી જોઈએ, પરંતુ કોઈ પણ કારણોસર આ દિશામાં કોઈ વિચાર્યું નહીં। હવે આવતીકાલે રાજકોટ ખાતે ખોડલધામની જે કચેરી આવેલી છે માયાણી નગરમાં, એ ખૂબ જ મહત્વની બેઠક મળવા જઈ રહી છે। ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની આગેવાની હેઠળ મળનારી બેઠકમાં હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા પણ હાજર રહેવાના છે। જિજ્ઞાસા, આ એટલા માટે ખૂબ જ મહત્વની બાબત છે કે દિનેશ બાંભણિયા અને હાર્દિક પટેલના રસ્તા અત્યારે અલગ છે। બંને ભલે પાટીદાર આંદોલન એક સાથે ચલાવ્યું હતું, પરંતુ વિધાનસભાની ચૂંટણી દરમિયાન બંને વચ્ચે મતભેદો સર્જાયા હતા અને બંને અલગ થઈ ગયા હતા, પરંતુ હવે આવતીકાલે નરેશ પટેલની હાજરીમાં આ બંને લીડરો મળવાના છે નરેશભાઈ પટેલને, અને અલ્પેશ કથિરિયાની મુક્તિ કેમ બને તેમ ઝડપથી થાય તે માટેની વ્યૂહરચના ગોઠવશે। અને એવું માનવામાં આવે છે કે રાજ્ય સરકાર પાસે રજૂઆત કરવા માટે નરેશભાઈ પટેલને આગળ કરવામાં આવશે। જિજ્ઞાસા, બિલકુલ દીપકજી, અહીં સવાલ એ પણ થાય છે કે હાર્દિક અને દિનેશ કદાચ હવે એક સાથે આવી શકે છે અલ્પેશની જેલ મુક્તિને લઈને, પરંતુ બીજો સવાલ એ પણ છે કે જે પ્રકારે ગુજરાતમાં ચૂંટણી પહેલા હાર્દિકનો જે પ્રકારે વિરોધ થયો, તેમાં ક્યાંક એવા પણ વંટોળ હતા કે અલ્પેશના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે એક તરફ અલ્પેશ જેલમાં છે અને હાર્દિક આ પ્રકારે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈને પોતાનો સ્વાર્થ સાધી રહ્યો છે, એટલે શું કહી શકાય કે આ મુદ્દાને હાર્દિકે હવે ગંભીરતાથી લીધો છે? જિજ્ઞાસા, આપણે એ વાત સમજવી પડશે કે જયારે જયારે હાર્દિકે પ્રચાર કર્યો ને એમાં જે હોબાળો થયો, એમાં અલ્પેશ કથિરિયાના સમર્થકોએ હોબાળો કર્યો છે એવી વાત બહાર આવી હતી। હાર્દિક પટેલે એનું ખંડન કર્યું હતું, જયારે બીજી બાજુ સુરતમાં અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલના ખૂબ નજીક ગણાતા ધાર્મિક માલવિયાએ પણ આ વાતનો રદિયો આપ્યો હતો। ત્યારે સવાલ એ થાય છે કે જે હુમલો કરનાર વ્યક્તિઓ હતા એ કોણ હતા એ હજી સ્પષ્ટ નથી થયું, પરંતુ અલ્પેશ કથિરિયાની મુક્તિ માટે દિનેશ બાંભણિયા અને હાર્દિક પટેલ મતભેદો ભૂલીને એક સાથે જઈ રહ્યા છે। હવે આવતીકાલે એ જોવાનું રહેશે કે બંને એક સાથે નરેશભાઈ પટેલને મળે છે કે અલગ અલગ મળે છે। મેં આપને કીધું એ પ્રમાણે કે વિધાનસભાની ચૂંટણી પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા છે, બંને વચ્ચે જે નજદીકીયા હતી એ દુરિયામાં પલટાઈ ગઈ છે, એટલે બંને સાથે મળે છે કે અલગ અલગ મળે છે એ પણ ખૂબ જ મહત્વનું બની રહેશે। એવું માનવામાં આવે છે કે ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ સાથે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા મીટિંગ કરશે, અને અગાઉ પણ નરેશભાઈ પટેલે અલ્પેશ કથિરિયાના કેસમાં દરમિયાનગીરી કરી હતી, જે તે વખતે જયારે અલ્પેશ કથિરિયા જેલમાં હતા ત્યારે નરેશભાઈ પટેલે રાજ્ય સરકાર પાસે રજૂઆત કરી હતી, અને એવું માનવામાં આવે છે કે જયારે તેમની જામીન અરજીની સુનાવણી થઈ ત્યારે રાજ્ય સરકારે વાંધો લીધો નહોતો અને તેમને જામીન આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અલ્પેશ કથિરિયાના જામીન રદ થતા ફરી તેઓ જેલ હવાલે થયા છે। લાંબા સમયથી જેલમાં છે ત્યારે તેમની કેમ ઝડપથી જેલ મુક્તિ થાય એ માટેના પ્રયાસો આવતીકાલની બેઠકમાં હાથ ધરવામાં આવશે। ખૂબ જ મહત્વની બાબત છે, પાટીદાર સમાજ માટે ખૂબ જ મહત્વના સમાચાર છે કે હાર્દિક પટેલ ચૂંટણી પ્રચાર પડતો મૂકીને આવતીકાલે સીધો રાજકોટ જઈ રહ્યો છે, તો બીજી બાજુ દિનેશ બાંભણિયા પણ ગાંધીનગરથી રાજકોટ જશે અને ખોડલધામ ટ્રસ્ટ સાથે મીટિંગ કરશે, અને એવું માનવામાં આવી રહ્યું છે કે નરેશભાઈ પટેલને રાજ્ય સરકારની સાથે મધ્યસ્થી કરવા જણાવશે। બિલકુલ દીપકજી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો આવતીકાલે યોજાનારી આ બેઠક પર સૌની નજર રહેશે, કારણ કે અલ્પેશ કથિરિયાની મુક્તિ માટે કાલે રાજકોટમાં મહત્વની બેઠક મળી રહી છે, જેમાં હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરવાના છે।